તમે નહીં માનો, રાજવી એટલું સુંદર રીતે ખડખડાટ જિંદગીમાં ક્યારેય ન હસ્યા હોય એવું હસી પડ્યા. અમારી સાથે એક પ્રફુલભાઈ હરિયાણી નામનો બહુ મજાનો માણસ છે સાહેબ. આમ એને ઘણી વાર મળ્યા હતા, પણ હાવ દિલથી આ પ્રવાસમાં મળ્યા. એ પ્રફુલભાઈ અમને સતત પૂછે છે, મારે બીજું કઈ નથી લઈ જવાનું, લિપસ્ટિક લઈ જવી છે મારી ઘરવાળી. એટલે એને પૂછ્યું કે લિપસ્ટિક લગાડે છે, તો કે લગાડતી નથી, પણ આપણે તો વિદેશથી લઈ આવ્યા કહેવાય ને. બસ આ કહેવાય એનો ભરોસો છે સાહેબ. આ લોકોની આંખમાં આંખ મળવા જેવી છે હો, આ લોકો સાથે વાત કરવા જેવી છે. આ અમારું ગામડું તમારા નગરે આવ્યું છે, વિદેશના નગરે આવ્યું છે. ગામડાની સંસ્કૃતિ એ છે કે કોઈ આવે તો પોતે ઊભા થઈને જગ્યા આપે. અમે શહેરની સંસ્કૃતિને લઈને નથી આવ્યા કે જે કોઈ આવે તો આવનારને પૂછે કે તમે અહીંયા કેમ આવ્યા છો. હું આ વાત એટલા માટે કહી રહ્યો છું કે મને એમ લાગ્યું કે આ દેશ જેટલો પ્રકૃતિનો છે તેટલો જ આ દેશ અભાવોનો છે. આ દેશ ગુલામીની મનોદેશાનો છે. અહીંના જે બ્લેક પર્સન્સ છે એમ ચોક્કસ માને છે કે પહેલા અમને અંગ્રેજોએ બરાબરના ગુલામ રાખ્યા અને હવે તમે લોકો અમને ગુલામ રાખો છો. નૈરોબીમાં બહાર ફરતા ફરતા એકે મકાન એવું નથી જોયું કે જેની દિવાલ ઉપર હાઈ વોલ્ટેજ વાયર્સ લગાડેલા ન હોય. એનો અર્થ એવો છે કે અંદર ચાહો જલાલી, પણ દિલમાં ભય સાથે આપણે અહીંયા શ્વસી રહ્યા છીએ. આ ભય કેમ નીકળે, રહેવું છે અહીંયા તો કેમ નીકળે, એના માટે જ આ કથા છે, સહ અસ્તિત્વની કથા, કો એક્ઝિસ્ટન્સની કથા. બાપુએ કદાચ અને વિભીષણ સાથે કહ્યું, જોડ્યું એ ઉત્તમ કામ છે, પણ હું તો એમ માનું છું કે વિભીષણનો સ્વીકાર રામ દ્વારા થાય. બધા જ વાનરો જ્યારે ના પાડે અને જ્યારે હનુમાનનો સિક્કો લાગે, એ પણ એક કો એક્ઝિસ્ટન્સનું જ ઉદાહરણ છે. અહીંયા લૂંટવું અને લૂંટાવવું એ પરંપરા છે. અહીંયા બધાને ખબર છે, ક્યારે કોઈ લૂંટી લે કહેવાય નહીં. અમારામાંથી એક મિત્ર બહાર નીકળતા હતા ત્યારે ત્યાંના એક ભાઈએ કહ્યું, ધ્યાન રાખજો મોબાઈલ વગેરે હાથમાં ન રાખું, અહીંયા ગમે ત્યારે લૂંટી લે. એ પાછળ ફરીને કે આમાં છે હું તે કઈ લૂંટે, આ છે હું કે કઈ લૂંટે, એ જો આપણો તકિયા કલામ થઈ જાય ને ખરેખર આપણે છે હું એમ માનતા થઈ જઈએ, તો હું માનું છું કે ભયો ભયો છે. મારે આજે વાત કરવી હતી એના સમાપન તરફ હું જાઉં. મને બાપુ એક છેલ્લી વાત એવી સૂજે જે હમણાં હું નજીકમાં વાંચીને આવ્યો અને વાંચીતી એ મેં અહીંયા અનુભવી. દાન અલગારીની એક વાત મેં ચારણી સાહિત્યના એક હમણાંના જ મેગેઝિનમાં વાંચી અને મને એટલી બધી સ્પર્શી ગઈ. એનું શીર્ષક છે, ઓઇલ્યા વિનાનું ઓઇલું. કારણ કે આ શબ્દ અમે બહુ સાંભળીએ છીએ અહીંયા, ઓઇલું ગયું હતું, ઓઇલું આવ્યું હતું, એ કયું ઓલું કયું એ કોઈને ખબર ન હોય. હમણાં તુષારભાઈએ કીધું ને કે આપણને રસ્તા બતાવનારા હોય એ બહુ જ, આપણે ત્યાં ગુજરાતમાં તો જોરદાર હોય, પણ એ બતાવનારો એમ કે આગળ ચોકડીએ જઈને ડાબે વળીને પછી જમણે વળીને પછી સીધા જઈને પછી સામે ટાવર દેખાય, ત્યાંથી પાછળ વળશો, ક્યાં ટાવર, ક્યાં જમણે, ક્યાં ડાબે, કાંઈ ખબર નથી. હકીકતમાં બન્યું એવું કે એક રાજમહેલના ઝરૂખે એક રાજવી ઊભો હતો અને સાંજ ઢળેલી હતી. સુંદર મજાની લેરખી આવતી હતી ને ભજનના સૂર સંભળાતા હતા, અને આ ભજનના સૂર સંભળાતા હતા એમાંથી વચ્ચેથી અચાનક રાજાએ જોયું કે નીચેના ભાગમાંથી ત્રણ જણા ચાલ્યા જાય છે. એક નાનકડું કુટુંબ ચાલ્યું જાય છે, બાપ છે, માં છે અને એક 10-11 વર્ષની દીકરી છે. પણ એ લોકો કંઈક વાતો કરે છે, એટલે કાક રાજવીએ જરા કાન દીધો. અને રાજવીએ કાન દીધો ત્યારે એને શું સાંભળ્યું, દીકરીએ કીધું કે માં તુંબડું ભારે મીઠું. તો માએ તરત જ કીધું કે બેટા તુંબડું તો મીઠું, પણ કડવું એના કરતા મીઠું. આ સાંભળીને બાપે કીધું કે તુંબડું મીઠું કડવું મીઠું, પણ એના કરતા આંગળીયું છે ને એ તો ઓર મીઠી. હવે આ રાજવીને ઉપર ઉપર થયું, ઘણું તળવું તુંબડું મીઠું ને પાછું કડવું મીઠું ને પછી આંગળીયું મીઠી, આ શું બોલે છે, શું જાણવા દો. જો જ્યાં રાજ પોતાની પ્રજાને સહજતાથી સાંભળી શકતો હોય,
એને કોઈ માધ્યમો પસંદ ન કરવા પડતા હોય તે રાજ સાચું રાજ છે સાહેબ. એને કહ્યું કોઈ છે અહીંયા? તો હા બાપજી બોલો. તો કે નીચે ત્રણ જણા ચાલ્યા જાય, ઉપર બોલાવો મહેલમાં. આવ્યા, જઈને કીધું દાદા એ તો ગભરાઈ ગયા, અમારું શું કામ છે, રાજાએ કેમ બોલાવ્યા, તકલીફ થઈ ગઈ, કઈ ગુનો કર્યો? તો ના, બોલાવે છે. અને ગભરાતા ગભરાતા મહેલમાં આવીને ઉભા રહ્યા. રાજાએ કીધું મારે તમારી પાસેથી જાણવું છે કે તમે શું વાતો કરતા હતા, તુમરું મીઠું પછી કડવું મીઠું પછી આંગળીયું મીઠી, ના શું છે? એ વાત સાંભળી એટલે ઓલે કીધું બાપજી અમને જવા દો, અમારો કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લઈ, અમે ફરીવાર નહીં બોલીએ, પણ અમે અહીંયા ન હોબીએ, તમે આવું અમને પૂછો એ સારું ન લાગે. રાજવીએ કીધું ના ગુનો બધો માફ, ચિંતા ન કરો, પણ કેવું તો પડશે. આ સાંભળીને ઓલી નાની દીકરી બોલી માં સામે કે માં તો ઓયલું લાગે છે. એટલે માએ કીધું કે બેટા ના ઓયલું હોય ને એને તો ઓયલું હોય. એ સાંભળીને બાપ બોલ્યો એ મૂંગા મરો, આ ઓયલા વિના ઓયલું છે. રાજવીને થયું કે હજી તુંબડું કડવું પત્યું નથી, ત્યાં ઓયલું શરૂ થયું. એને કીધું કે ભાઈ એ ભાઈ અટકો અટકો અટકો, વાતો કરો, માં મને પેલા બધું સમજાવતા જાઓ. એટલે બાપે ડરતા ડરતા માફી માંગતા માંગતા વિનંતી કરતા કરતા કહ્યું બાપુ એમાં કાંઈ નહોતું, ખરેખર અમે ભજનની વાતો કરતા હતા, અમે ભજન સાંભળીને આવતા હતા, અને એમાં તુંબડું એટલે ભજનમાં વાગતો રામસાગર. એટલે મારી ઘરવાળીએ કીધું તુંબડું બહુ મીઠું હતું, પણ ત્યાં મારી દીકરીએ કીધું કે કડવું મીઠું હતું. રાજવી કહે તો કડવું કયું, શું એ કડવું એટલે બીજું કાંઈ નહીં, નરસિંહનું કડવું, નરસિંહનું કડવું ગવાતું હતું, એ કડવું હતું. ત્યાં વળી મને એમ થયું, એટલે મેં કીધું બેટા એ બે કરતા આંગળીઓ મોટી મીઠી હતી. એટલે કે આંગળીઓ એટલે શું? તો કે જે નરગા વાગતા હતા ને તે નરગા વગાડનારની આંગળીઓ મીઠી હતી. રાજાને એમ થયું કે આ મારી અબૂત ગણાતી પ્રજા પાસેથી એ ઘણું શીખવા જેવું છે. થોડી વાર થઈ ત્યાં રાજાને યાદ આવ્યું કે હાલો આ પત્યું, બોલું ઓયલું ઓયલું શું હતું? તો બાપુ એ રેવા દો, એ ન પૂછતા, એ ન પૂછતા, મારા હમ એ ન પૂછો. તો કે ના એના વગર જવા નહીં મળે, બાપુ એ બોલે એવું નથી. તો કે ન બોલાય તો કઈ વાંધો નથી, પણ બોલો એકવાર શું હતું, તમે ચિંતા ન કરો, ન ફકરા થઈ જાઓ, તમને કોઈ કઈ કહેશે નહીં. બાપે કીધું કે કઈ નહોતું બાપુ, આ તમારી વિચિત્ર વાતો સાંભળીને મારી દીકરીએ મારી ઘરવાળીને કીધું કે આ તો ઓયલું લાગે છે. તો ઓયલું એટલે? કે બાપુ ઓયલું એટલે જનાવર. એટલે કે મારી ઘરવાળી એને સમજાવી કે ના બેટા ઓયલા ને તો ઓયલું હોય. તો રાજવી કે એટલે શું? તો કે ના જનાવર ને તો પૂંછડું હોય. તો કે તમે શું બોલ્યા? કે મેં કીધું બેટા આ ઓયલા વિનાનું ઓયલું છે. મેં તો માત્ર એટલું કીધું બાપુ કે આ છે ને આ પૂંછડા વિનાનું જનાવર છે. તમે નહીં માનો, રાજવી એટલું સુંદર રીતે ખડખડાટ જિંદગીમાં ક્યારેય ન હસ્યા હોય એવું હસી પડ્યા. આ ઓલું એટલે જે બાપુ અત્યારના વાત કરે છે કે દેડકાનું પૂંછડું ખરી જાય ને એ પૂંછડાવાળી વાત છે. આપણે બધાએ જનાવર, આપણે બધાને પૂંછડું, પણ આપણે બધા ઓયલા વિનાના ઓયલા બનીએ એના માટે કો એક્ઝિસ્ટન્સ ઇઝ રિક્વાયર્ડ. આઈ પ્રે ટુ ધ ગોડ ફોર ધ ઓલ માઇટી ફોર ધ બેસ્ટ ઓફ ધ લાઈફ ઓફ ઓલ ઓફ અસ ઓફ ધ કો એક્ઝિસ્ટન્સ. સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વિના વધી તમસ્તુ. થેન્ક યુ વેરી મચ.